હેલો, મારું નામ છે ચિંતન અખાની. જાગૃતા હાઉસ પર તમારું સ્વાગત છે. આજે આપણે ફર્સ્ટ ઇયરના સ્ટુડન્ટ જે જીટીયુના જે છે એ લોકોએ કેવી રીતે તૈયારી કરવી જોઈએ એના માટે ભેગા થયા છીએ ને એના માટે આપણે વિડીયો બનાવ્યો છે આજનો, સ્પેશિયલી ફોર ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ. પણ સૌ ઘણી બધી ગળમથલ છે છોકરાઓના મગજમાં કે અમારા ફર્સ્ટ યરમાં પેપર સ્ટાઇલ કેવી હશે. જો ફર્સ્ટ યરની જે પેપર સ્ટાઇલ જે છે, ફર્સ્ટ યરમાં ફર્સ્ટ સેમેસ્ટરના જે છોકરાઓ જે છે એ લોકોની જે એક્ઝામ જે છે ને વિન્ટર 2020 એક્ઝામ કહેવાય. વિન્ટર 2020 એકચ્યુઅલી 2021માં લેવાઈ છે એને કોરોનાના કારણે, બરોબર. તો એ વિન્ટર 2020માં પેપર સ્ટાઇલ બદલાઈ હતી. પેપર સ્ટાઇલ બદલાઈ હતી અને કયા કેવી પેપર સ્ટાઇલ હશે એનો મેં ઓલરેડી વિડીયો બનાવી ચૂકેલો છું. એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલી છે, જે લોકોને જોવાની બાકી હોય એ જોઈ શકે છે કે પેપર સ્ટાઇલ કેવી હશે. હવે એની અંદર એમસીક્યુ હશે કે નહીં હોય, શું છે શું નહીં, હજુ એ જીટીયુની કોઈ ગાઈડલાઇન્સ એમાં આવી નથી, બરોબર. કેટલા માર્ક્સનું હશે પેપર એની ગાઈડલાઇન છે, બરોબર. તો એ તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. હવે વાત કરીએ કે આપણે જે ફર્સ્ટ ઇયરના છોકરાઓ જે છે એ લોકો કેવી રીતે તૈયારી કરવી જોઈએ જેના કારણે લોકો પાસ થઈ જાય, કેમ કે ઓનલાઈન એક્ઝામ હતી અને ઓનલાઈન એક્ઝામ હતી એના કારણે, સોરી એક્ઝામ ક્યાં, ઓનલાઈન લેક્ચર્સ હતા એના કારણે ઘણા બધા સ્ટુડન્ટને તકલીફ પડી છે તૈયારી કરવા માટે. ફર્સ્ટ ટાઈમ છે લોકો માટે, ઘણા બધા ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં આવેલા છે, તે લોકોને ઇંગ્લિશ મીડિયમમાં તો ફફા પડતા હશે જેવી રીતે મને પડતા હતા. બધાને પડે, ઓબ્વિયસ છે, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આ ફર્સ્ટ ઇયરના સ્ટુડન્ટ માટે કેવી રીતે તૈયારી કરવી જોઈએ. સૌથી પહેલા આપણે ફર્સ્ટ ઇયરના સ્ટુડન્ટની તૈયારી જે છે ને આપણે ત્રણ ભાગમાં કરવી પડે. પહેલું, તમે મિડ સેમેસ્ટર જે એક્ઝામ હતી એમાં તમે તૈયારી શું કરી છે. બીજું કે તમારે હવે એન્ડ સેમેસ્ટરમાં શું કરવાનું. અને ત્રીજું, બધું તૈયારી કર્યા પછી જીટીયુમાં પેપર કેવી રીતે લખવું. આ ત્રણ સૌથી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આ ત્રણેય ત્રણ વસ્તુમાં જો તમે સારું કામ કરશો ને તો તમે ઇઝીલી પાસ થઈ શકશો. એમાં જીટીયુનું પેપર કેવી રીતે લખવું જોઈએ એનો પણ મેં વિડીયો બનાવેલો છે, જેને જોવાનો બાકી હોય એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપી છે, જેને જોવું હોય જોઈ કાઢશો. વાત કરીએ મિડ સેમેસ્ટર એક્ઝામની, તો મિડ સેમેસ્ટર એક્ઝામમાં જે લોકો જેટલા માર્ક્સ આવે હોય કશો વાંધો નહીં. પણ હવે સૌથી પહેલા તમારો ટાર્ગેટ શું હોવો જોઈએ, તો સૌથી પહેલા તમારે મિડ સેમેસ્ટરના જે તમારા પેપર જે છે એ બધા પેપરમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાયેલા છે બધા ક્વેશ્ચન તમને આવડતા હોવા જોઈએ. પહેલી વસ્તુ આ તમારો ફર્સ્ટ સ્ટેપ છે એન્ડ સેમેસ્ટર એક્ઝામની તૈયારી કરવાનું. સીધો બુક લઈને બેસશો તો બુક લઈને બેસો તમને દરિયો લાગશે, અને દરિયો લાગશે તો તમે કંટાળો આવશે, સર આટલું બધું તો કોણ કરે. એટલે કહું છું ધીમે 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 તમે વધારો. કોઈ કદાચ મુન્નાભાઈ એમબીબીએસ જોયું હશે તો જોઈ લેજો કે મુન્નાભાઈ એમબીબીએસમાં કે મુન્નાભાઈ એમબીબીએસ ના લગેડો મુન્નાભાઈમાં એ ગાંધીગીરી ચાલુ કરે છે તો ગાંધીજીની જે બુક વાંચવા સ્ટાર્ટ કરે છે પહેલા નાની બુક ચાલુ કરે છે, પછી એને ઇન્ટરેસ્ટ આવે છે તો ધીમે 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 મોટી બુક કરતો જાય છે. એવું જ આપણે આની અંદર કરવાનું છે. ખબર છે, કોઈને ઇન્ટરેસ્ટ નથી. તો આપણે પહેલા મિડ સેમેસ્ટરના જે પેપર જે છે એ મિડ સેમેસ્ટરના પેપર ને બધા ક્વેશ્ચન આપણે તૈયાર કરી દેવાના. હવે ફર્સ્ટ યરના છોકરાઓ સૌથી વધારે શેમાં ફસાતા હોય છે, તો સૌથી વધારે મેથ્સ વન એટલે કે કેલ્ક્યુલસમાં ફસાતા હોય છે. અને બીજો સબ્જેક્ટ જે છે એ ઈજી, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ કો કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ કો, આ બે સબ્જેક્ટ જે છે એ બે સબ્જેક્ટમાં છોકરાઓ સૌથી વધારે ફસાતા હોય છે. સૌથી વધારે ફસાવાનું જે કારણ છે પણ તમને કહ્યું કે લોકો વાંચી વાંચીને તૈયાર કરે છે. ભાઈ મેથ્સ અને ઈડી એક એવો સબ્જેક્ટ છે કે એ વાંચી વાંચીને કોઈ દિવસ તૈયાર થઈ શકે નહીં. તમારે ઓલવેઝ એના માટે પ્રેક્ટિસ કરવી પડે. તો તમારે શું કરવાનું, આજથી જ રોજ રાત્રે 2 કલાક વન બાય ઓલ્ટરનેટ, આજે મેથ્સ કર્યું તો કાલે ઈડી કરો, મેથ્સ કરો ઈડી કરો, મેથ્સ કરો ઈડી કરો, એ રોજ રાતે 2 કલાક તમારે એમાં પ્રેક્ટિસ પાછળ આપી દેવાના. જો એમાં તમે વાંચવા ગયા તો વાંચીને કરવામાં તમારે કોઈ દિવસ એમાં તમારો બેડો પાર થશે નહીં. ઈડીમાં તમારે ડ્રોઈંગ પ્રેક્ટિસ કરવાની છે અને પહેલામાં તમારે કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ કરવાની છે, એટલે બંનેમાં તમારે પ્રેક્ટિસ કરતા આગળ કોઈ મેળ પડશે નહીં, બરોબર. એટલે આ બે સબ્જેક્ટની તમારી તૈયારી આવી રીતે કરવી પડશે. હવે વાત કરીએ આપણે બીજા બધા સબ્જેક્ટ્સની, તો જુઓ તમારે જ્યારે એક્ઝામ આવવાની છે, હવે એક્ઝામની ડેટ શું છે શું નહીં આપણને ખબર નથી, પણ જ્યારે પણ એક્ઝામ આવશે તો એક્ઝામના આગલા દિવસે, ફોર એક્ઝામ્પલ સબ્જેક્ટ છે બીએમઈ બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ, એ કાલે પેપર છે કે 2 દિવસ એને પેપર છે, તો તમારે આગલા દિવસે કેટલું વાંચવું એ પણ તમારે અત્યારથી ફિક્સ કરી દેવું પડે કે હું આગલા દિવસે આટલું જ વાંચીશ, એનાથી વધારે નહીં વાંચું. કેમ કે આમ જોવા જશો તો બુક બહુ જાડી છે, બુક બહુ મોટી છે, તો આપણે એવી કેપેસિટી છે નહીં અત્યારે, કેમ કે આપણે ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં આવેલા છીએ કે બધે બધું આપણે કરી શકીએ. તો આપણે આ જે ટાઈમ છે આપણી પાસે એ ટાઈમની અંદર આપણે શું કરવું જોઈએ, તો એ ટાઈમની અંદર આપણે બીએમઈની બુક લેવાની, અને એ બુક લઈને દરેક ચેપ્ટર વાઇઝ અમુક અમુક થિયરી જે હોય એ થિયરી તમારે ટીક કરવાની અને એ થિયરી તમારે તૈયાર કરવાની. કેમ કે જો એક વાર વાંચવાથી તમને આવડશે નહીં,
બરોબર, એટલે 100% સિલેબસ કરવો એના કરતા 70% સિલેબસ કરો, અને એ 70% સિલેબસ નો 3-4 વાર રિવિઝન કરો. આ બેસ્ટ આઈડિયા છે કરવાનો. તમે 100% સિલેબસ કવર કરવા જશો તો 100% સિલેબસમાં તમારે ટાઈમ પણ વધારે કન્ઝ્યુમ થશે અને તમને રિવિઝનનો ટાઈમ પણ ઓછો મળશે. એના કરતા જેટલું કરો એ પરફેક્ટ કરો, એવી રીતે તમે ચાલવાની અંદર. તો તમારે શું કરવાનું, દરેક ચેપ્ટર માંથી અમુક અમુક જે ઇમ્પોર્ટન્ટ થિયરી હોય એ થિયરી તમે ટીક કરી દો અને એને તૈયારી કરો, અને એ જે ટીક કરેલી થિયરી હોય એ જ પછી તમારે જયારે પેપર આવે તો પેપરના આગળ છે તમારે વાંચવાની. બરોબર, બાકી પેપરના આગળ છે પછી તમે ટીક નહીં કર્યું હોય, તમે પ્રોપર પ્લાનિંગ નહીં કર્યું હોય ને તો પાછું પેપરના આગળ છે તમારે આખો દરિયો જ લાગશે, આવડી મોટી બુક હોય 2 દિવસમાં તો કેવી રીતે થાય એવું તમને ફીલ થશે. એટલે તમારે એવું નથી કરવાનું, અત્યારથી તમારે રેડી કરવાનું છે. તો 2 સબ્જેક્ટ મેં તમને કહી દીધા, કયા કીધા, 2 કલાકમાં ઈજી અને કેલ્ક્યુલસ. બાકીના જે સબ્જેક્ટ જે છે એમાં થિયરી પણ આવે છે અને એક્ઝામ્પલ પણ આવે છે, તો એમાં તમારે બેલેન્સ કરવાનું થશે. તમારે એમાં એક્ઝામ્પલની પણ પ્રેક્ટિસ કરવાની છે અને આમાં થિયરી પણ છે. બધામાં આમાં લખી લખીને કરજો તૈયારી, થિયરી પણ હોય તો લખીને કરજો તૈયાર. કેમ લખીને કરવાની વાત કરું છું તમને, તમને એક તો ઓક્ટોબર મહિનામાં એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તમારે ગુજસેટ એક્ઝામ આપી, ચલો ગુજસેટ એક્ઝામ આપી, એ ગુજસેટ એક્ઝામની પહેલા બોર્ડની એક્ઝામ આપી, એ બોર્ડની એક્ઝામમાં તમે લખ્યું કેટલો ટાઈમ થયો લખ્યાને, એને પણ તમે ગુજરાતીમાં લખ્યું હશે, મેક્સિમમ છોકરા આપણું લોકો ઇંગ્લિશ મીડિયમમાં પણ લખ્યું હશે. હવે પાછું તમારે જે થિયરી એક્ઝામ આવશે આટલા ટાઈમ પછી તમારી લખવાની આદત, તમારી લખવાની સ્પીડ એ બધું ઘટી ગયું હશે. એટલે અત્યારથી પાછું પ્રેક્ટિસ પાછું કેળવો કે હવે લખવું પડશે, મારે સ્પીડમાં લખવું પડશે, અને પાછું હવે ઇંગ્લિશમાં લખવાનું આવશે, ઇંગ્લિશમાં લખવાનું આવશે. એટલે તમારે હવે જે પણ તમે તૈયારી કરો ને એ બધું લખી લખીને કરજો, વાંચી વાંચીને ના કરતા. અને વાંચી વાંચીને કરશો ને તમારી તકલીફ એ પણ થશે, તમે જયારે વાંચશો ને ત્યારે તમારું માઇન્ડ ડાયવર્ટ ઘણી જગ્યાએ થશે, તમારું કોન્સન્ટ્રેશન નહીં રહે, એ પણ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે ઓલવેઝ તમારે એમાં શું કરવાનું, વાંચી વાંચીને નહીં પણ લખી લખીને તમારે તૈયાર કરવાની. બરોબર, તો આવી રીતે તમે તૈયારી કરશો ને તો એમાં તમને ખૂબ જ ઇઝી પડશે. અને હા, બીજી વસ્તુ, તમારા સ્ટુડન્ટ જે છે એ તમારા સ્ટુડન્ટને એટલે કે તમારા અલગ 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 કોલેજમાં હશે, એ અલગ અલગ કોલેજમાં જે છોકરાઓ હશે એ છોકરાઓને તમે કોન્ટેક્ટ કરો, અને કોન્ટેક્ટ કર્યા પછી એમની પાસેથી મિડસેમનું પેપર મંગાવો, અને મિડસેમનું પેપર મંગાવો અને એની જે થિયરી જે છે એ થિયરી તમે તૈયાર કરો. બસ તમે આટલું કરશો તો તમને મજા આવી જશે. બરોબર છે, તો ઓલ ધ બેસ્ટ, ગભરાવાનું નથી, અમે તમારી સાથે જ છીએ, અને ભૂકા બોલાવી દેજો. બાય.